વર્તનમ એક પેજ નંબર 16 ચોપડી ખુલ્લી રાખવાની. પહેલું છે કોરુક પાઠનું મોટેથી વાંચન કરો, પાઠ વાંચી જવાનો. મેઘો વર્ષતીનું ગીત સાથે અભિનય કરો, તમારે ગીત સાથે અભિનય કરી દેવાનો. કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા સહ ન દસંતી, એટલે આ કૂત્ર અને કિમ એનામાંથી આવશે કિમ. કિમનો અર્થ છે શું. પછી છે ખાલી જગ્યા ધનમ પ્રાપ્તમ કતિ અને ક્રિયત, તો આની અંદરથી આવશે તમારે ક્રિયત, એટલે કેટલું કેટલું ધન પ્રાપ્ત થયું. ખાલી જગ્યા છાત્રા શાલાયામ પઠંતી ક્રિયત અને કત્રી, તો કત્રી એટલે કેટલા, તો કેટલા વિદ્યાર્થી શાળામાં ભણે છે. ભવાન ખાલી જગ્યા શાલામ ગચ્છતી, એનામાં આવશે કહ અને કદા, તો કદા કેટલા શાળામાં જાય, ક્યારે શાળામાં જાય છે, કદા એટલે ક્યારે. અતિથિ જનાહ ખાલી જગ્યા આગતા, એનામાં આવશે ક્રિયત અને કુત, તો કુત આવશે ક્યાંથી. પછી આવશે વિદ્યા ખાલી જગ્યા ન દદાતી, તો એનામાં આવશે તમારે કુત્ર અને કિમ, તો એનામાં આવશે કિમ. કિમનો અર્થ છે શું. ભવતી ખાલી જગ્યા કાર્યાલયમ ગચ્છતી, તો કત્રી અને કદા, તો એનામાં આવશે કદા, કદા એટલે ક્યારે. તો આ પ્રમાણે તમારે શબ્દોનું અર્થ સાથે મેં તમને સમજાવ્યું. પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યનું અનુલેખન કરો. આ તમારે જેવી જ રીતે લખેલું છે ચોપડીમાં, એવી જ રીતે સારા અક્ષરે ઉપરની લીટી નડાઈને અનુલેખન લખવાનું છે. ત્યાર પછી છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અહમ અષ્ટવાદને શાલામ ગચ્છામી કતિ, તો કતિ એનો હવે તમારે આવશે અહમ કદા શાલામી શાલામહ ગચ્છામી, કદા એટલે ક્યારે. મમ મિત્રમ જામનગરે વસતી, કુત્ર લખેલું છે, તો મમ મિત્રમ કુત્ર વસતી, કુત્ર એટલે ક્યાં વસતી, જામનગરે હટાવી દેવાનું. પહેલાંમાં અષ્ટવાદને હટાવી દેવાનું, અષ્ટવાદને એટલે 8 વાગે. ઉદ્યાને પુષ્પમ વિકસિત, તો આવશે ઉદ્યાને કિમ વિકસિતમ, પુષ્પમ હટાવી દેવાનું. રાજેશ મંદિર મંદિરત ઉદ્યાનમ ગચ્છતી, તો એનામાં આ બે શબ્દનો ઉપયોગ થઈ જશે, રાજેશ કૃત અને કુત્ર ગચ્છતી, પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ મૂકવાનું રહેશે. બાલક કિડંગાનાર્થ કિડંગાણમ ગચ્છતી, તો બાલક કિમર્થ કિડંગાણમ ગચ્છતી. કાર્યાલયે વાર્તાલાપ ન ભવંતી, કાર્યાલયે કિમ ન ભવંતી, તો આ પ્રમાણે એના પ્રશ્નાર્થ બનાવવાના છે. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને બનાવવાના છે, પણ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત મૂકવાનું રહેશે. પછી છે આ નીચે ગીતનો અંતરાનો સ્વતંત્ર અને સમૂહમાં જ્ઞાન કરો. સ્વતંત્ર એટલે એકલા એકલા, અને સમૂહમાં એટલે તમારા 2 કે 3 મિત્રને ભેગા કરીને. કે નયતિ ચ વૃષભમ હલમ પીવહતી ક્રશતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. ત્યાર પછી છેલ્લો 7મો સવાલ છે, નીચેના આપેલી અંતરાની પૂર્ણ કરો. કે મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તૃષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ ભવતિ સમૃદ્ધિ મનકુલ વૃદ્ધિ. હવે છે નીચે તમારી શાળામાં 2 ઉપયોગી ચીજ વસ્તુ, તમારી શાળામાં તમે ક્લાસરૂમમાં જાઓ તમને કઈ 2 વસ્તુ દેખવા મળે, જેમ કે ટેબલ છે પાટિયું છે, તો એને પાછો સંસ્કૃતમાં લખવાનું નીચે. તમારે કાળું બ્લેકબોર્ડ તમે જે ટીચર લખે એને કહેવાય કૃષ્ણ ફલક, અને ટેબલને કહેવાય લેખન પીઠિકમ. તો આ પ્રમાણે 2 ચિત્ર દોરી અને એના સંસ્કૃતમાં નામ લખવાના. એ સિવાય તમારે કબાટ પછી બેન્ચ એના પણ સંસ્કૃતના નામ શોધીને તમારે લખવાના રહેશે. જેમ કે ટેબલને કહેવાશે લેખન પીઠિકમ, કાળું પાટિયુંને કહેવાશે કૃષ્ણ ફલક, ચોકને કહેવાશે શ્વેત ખડક, પંખાને કહેવાશે વ્યજનમ,
ખુરશીને કહેવાશે આસંદ, સોઈને કહેવાશે સૂચિકા, ચિત્રોને કહેવાશે ચિત્રાણી, ફૂટપટ્ટીને કહેવાશે માપિકા. તમે જે વર્ગખંડમાં વસ્તુઓ દેખતા હોય એ કરવાની છે. ત્યાર પછી જાણવા જેવું છે ગ્વાતનિયમ, એની અંદર છે તમારે આની અંદર મસાલાના ચિત્ર, મસાલાના આપેલા છે નામ, જીરકમ જીરું, હિંગુહુ હિંગ, મરીચમ મરચું મરી, એલા ઇલાયચી ઇલાયચી, લવણમ નમક મીઠું, યવાની અજમું, ધન્યાકમ ધણા, લવંગકમ લવિંગ, તેજપત્રમ તજ, આદ્રકમ આદુ. તો આ પ્રમાણે તમારે સારા અક્ષરે સંસ્કૃતની નોટમાં સમજીને, વિડીયો ના સમજણ પડે તો બીજી વાર ફરી અને એ કરીને તમારે સંસ્કૃતની નોટમાં સારા અક્ષરે લખવાનું છે. અસ્તુ.